विद्यार्थी मित्रों, लेक्चर नंबर 81 तरफ आगर वधीए। 80 नंबर लेक्चर में विद्यार्थियों आपणे जोयुं आ वंडरफुल क्रिएशन विषे। तो आ वंडरफुल क्रिएशन नी अंदर आपणे ए बाबत जोई गया कि भाई कई रीते भगवाने माताનुं जे सर्जन करे छे, तो एनी अंदर एना आपणे अवयवो जे छे एना विषे वात करी छे, जेमां शुरुआत में एना हाथों विषे बात करवामां आवी छे। हवे जे भगवान जेने प्रश्न जे देवदूत होय छे ए प्रश्न करे छे के भगवान तमे एने मने हाथनो तो प्रश्न नथी, ओके हवे आँखों विषे बात करीशुं। तो शुरुआत करीए छे लेक्चर नंबर 81। द एंजल शूक हिज हेड स्लोली एंड सेड, देवदूते पोतानुं माथुं धीमेथी हलाव्यो अने कह्युं, ए माइटी, माइटी एटले शुं थाय छे, शक्तिशाळी, इम्पॉसिबल टास्क, आई सपोज, सपोज एटले कदाच, इम्पॉसिबल एटले अशक्य अने टास्क एटले कार्य, कि हे दयाळु, हे भगवान, आ कार्य तो करवुं कदाच अशक्य छे। सिक्स पेर ऑफ हेन्ड्स, नो वे, छ हाथनी जोड़ी, मने एमां कोई वांधो नथी। नो, दीस हेन्ड्स आर नॉट प्रॉब्लम फॉर मी, आ हाथ मारा माटे समस्या नथी। थ्री पेर्स ऑफ आईस, डेट्स द मधर हैव टू हैव, भगवान डॉट लुक पजल, के माताની જે ત્રણ આંખની જે જોડી છે એનો મને શું છે પ્રશ્ન છે। તો ભગવાન પણ થોડા કન્ફ્યુઝ, એટલે કે પઝલ થયા એટલે શું થયા, મૂંઝાયા। તો ઓ, યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડલ ઓફ મધર, તો તમે એક આદર્શ માતાના નમૂનાનું સર્જન કરવા જઈ રહ્યા છો। બટ થ્રી પેર્સ ઓફ આઈ, વોટ ફોર, પણ ત્રણ આંખની જોડી શાના માટે। ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ, દેવદૂત જે હતો એને શું પડ્યો, થોડો રસ પડ્યો। ફરી વખત એકવાર જોઈ લઈએ, ધ એન્જલ શોક હિઝ હેડ સ્લોલી એન્ડ સેડ, દેવદૂતે તેનું માથું ધીમેથી હલાવ્યું અને કહ્યું, હે માઇટી, ઇમ્પોસિબલ ટાસ્ક, આઈ સપોઝ, હે દયાળુ, હે ભગવાન, આ કાર્ય કરવું કદાચ અશક્ય છે। સિક્સ પેર ઓફ હેન્ડ્સ, નો વે, છ હાથની જોડી, કંઈ વાંધો નહીં। નો, ડિસ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લમ ફોર મી, ના, આ હાથ મને કોઈ પ્રશ્ન નથી, એનો મને કોઈ એની સમસ્યા નથી, ભલે તમે એને 12 હાથ આપ્યા છે કે અથવા 6 હાથની જોડી આપી છે એમાં મને કોઈ પ્રશ્ન નથી। ઇટ ઇઝ થ્રી પેર્સ ઓફ આઈઝ ધેટ ધ મધર્સ હેવ ટુ હેવ, ડોટ લુક પઝલ, ભગવાનને કહ્યું કે તમે જે ત્રણ આંખની જોડી આપી છે એનો મને પ્રશ્ન છે। તો ભગવાન પર થોડા સમય તો મૂંઝાયા હતા। ઓ, સો યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડલ ઓફ મધર, તો તમે એક આદર્શ માતાના નમૂનાનું સર્જન કરવા જઈ રહ્યા છો। બટ થ્રી પેર્સ ઓફ આઈસ, પણ ત્રણ આંખની જોડી, વોટ ફોર, શાના માટે। ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ, દેવદૂતને શું પડ્યો, રસ પડ્યો। વન પેર ધેટ સીઝ હર ચિલ્ડ્રન થ્રુ ક્લોઝ ડોર, એક આંખની જે જોડી છે એ શાના માટે ભગવાન આપી છે, હર ચિલ્ડ્રન થ્રુ ક્લોઝ ડોર, દરવાજા બંધ દરવાજે પોતાના બાળકને જોવા માટે એક આંખની જોડી આપી છે। અનધર પેર ટુ લુક એટ ધ ચિલ્ડ્રન એન્ડ સે, આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ વિધાઉટ અટરિંગ અ વર્ડ, અટરિંગ એટલે શું થાય, ઉચ્ચારવું, બોલવું। બીજી આંખની જે જોડી છે એ આંખની જોડી છે કે બાળકને જોઈ છે અને કહે છે કે હું તને સમજું છું અને હું તને વહાલ કરું છું, પ્રેમ કરું છું, પણ કેવી રીતે, એક પણ શબ્દ બોલ્યા વગર આ વસ્તુ માતા પોતાની આંખોથી પોતાના બાળકને જણાવી શકે છે। એન્ડ ધ થર્ડ પેર ટુ સી ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ, અને જે ત્રીજી આંખની જોડી છે તે શું છે કે કોઈપણ જાતનું રહસ્ય જાણ્યા વગર એ તમારી પાસેથી એ રહસ્યને જાણી શકે છે। મેં અગાઉ પણ વાત કરી, અગાઉના લેક્ચરમાં તમને કોઈ કન્ફ્યુઝન અને મૂંઝાતા હોવ, ઓકે, તો તે સમય દરમિયાન તમે શું કરો છો,
ઘરમાં દાખલા તરીકે કોઈને કહેતા નથી, પણ તમારી મમ્મીને ખ્યાલ આવી જાય છે કે મારા બાળક શા કારણે મૂંઝાતું હોય છે. લોર્ડ રિક્વેસ્ટેડ એન્જલ, દેવદૂતે ભગવાનને શું કર્યું, વિનંતી કરી, પ્લીઝ ગો ટુ બેડ, ડુ નોટ ટેક સચ મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે, મહેરબાની કરીને તમે આરામ કરો અને તમે એક દિવસમાં આટલી બધી મુશ્કેલીને તમે સહન ન કરો, અથવા એક આટલી બધી મુશ્કેલી નહીં લો. ફરી એકવાર જોઈએ, વન પેડેડ સી હર ચિલ્ડ્રન થ્રુ ક્લોઝ ડોર, એક આંખની જોડી પોતાના બાળકને બંધ દરવાજામાંથી જોવા માટે, અનધર પેડ ટુ લુક એટ ધ ચિલ્ડ્રન ઇન સે આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ વિધાઉટ અટરિંગ અ વર્ડ, બીજી આંખની જોડી બાળકને જોઈ છે અને કહે છે કે હું તને સમજુ છું, હું તને વહાલ કરું છું, ચાહું છું, અને તે પણ એક શબ્દનો ઉચ્ચાર કર્યા વગર. એન્ડ ધ થર્ડ પેર ટુ સી ઓલ સિક્રેટ થિંગ વિધાઉટ ઓપનિંગ ડેમ, અને જે ત્રીજી આંખની જે જોડી છે એ જે રહસ્યમ જે હોય છે એ ખોલ્યા વગર તમારું રહસ્યને જાણી શકે છે. લોર્ડ રિક્વેસ્ટેડ એન્જલ, દેવદૂત ભગવાનને વિનંતી કરે છે, પ્લીઝ ગો ટુ બેડ, ડુ નોટ ટેક સચ મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે, મહેરબાની કરીને તમે આરામ કરો, એક દિવસમાં આટલું તમે કાર્ય ના કરો, એવું એને દેવદૂત જે છે એ ભગવાનને વિનંતી કરે છે. નેક્સ્ટ પેરેગ્રાફ, આઈ કેન નોટ, હી રિફ્યુઝડ, દેવદૂતે કહ્યું કે તમે આરામ કરો, તો ભગવાને શું કીધું, હું આમ કરી શકું નહીં, રિફ્યુઝડ એટલે નકારવું. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક, મેં મોટા ભાગનું કામ શું કર્યું છે, પૂરું કર્યું છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયા ઇન ટુ ધીસ મોડલ, મેં મોડલ એટલે કે આ નમૂનાની અંદર મેં મારા જે શ્રેષ્ઠ વિચારો છે એ શ્રેષ્ઠ વિચારોને મૂક્યા છે. નાવ ધીસ મધર વિલ હીલ હર સેલ્ફ વેન સી સિક, હીલ એટલે શું થાય, ઉપચાર કરવો, ક્યોરનું સિમિલર છે. હવે આ જે માતા છે તે શું કરી શકે છે, જ્યારે તે બીમાર પડે છે ત્યારે પોતાની જાતે તેનો ઉપચાર કરી શકે છે. સી વુડ બી એબલ ટુ ફીડ અ ફેમિલી ઓફ સિક્સ મેમ્બર ઓનલી ઓન હાફ અ કિલો ઓફ કેબેજ, માત્ર અડધા કિલો કોબીજમાં તે પોતાના કુટુંબના છ સભ્યોને ખવડાવવાની ક્ષમતા ધરાવી શકે છે. એન્ડ સી વુડ મેનેજ અ ચાઇલ્ડ બાટ પ્લે સ્ટડી ફૂડ એન્ડ સ્લીપ વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ. ઇરિટેટેડ એટલે શું થાય છે, ચીડાવવું. તો ચીડાયા વગર પોતાના બાળકને તે નવાડે છે, સ્નાન કરાવે છે, રમાડે છે, અભ્યાસ કરાવે છે, જમાડે છે, સુવડાવે છે, અને આ બધી વસ્તુ શું છે, ચીડાયા વગર માતા કરે છે. ફરીથી એક વખત જોઈ લઈએ, લોર્ડ રિક્વેસ્ટેડ આઈ કેન નોટ, હી રિફ્યુઝડ, હું ભગવાને ના પાડી, નકારતા કહ્યું હું આમ કરી શકું નહીં. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક, મેં મોટા ભાગનું જે કાર્ય છે એ પૂરું કર્યું છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન ટુ ધીસ મોડલ, આ નમૂનામાં મેં મારા શ્રેષ્ઠ વિચારો મૂક્યા છે. નાવ ધીસ મધર વિલ હેલ્પ હર સેલ્ફ વેન સી ઇઝ સિક, જ્યારે આ માતા બીમાર પડે છે ત્યારે પોતાની જાતે ઉપચાર પણ કરી શકે છે. સી વુડ બી એબલ ટુ ફીડ અ ફેમિલી ઓફ સિક્સ મેમ્બર ઓનલી અ હાફ કિલો ઓફ કેબેજ, માત્ર અડધા કિલો કોબીજમાં તે પોતાના કુટુંબના છ સભ્યોને ખવડાવવાની પણ ક્ષમતા ધરાવી શકે છે. એન્ડ સી વુડ મેનેજ અ ચાઇલ્ડ્સ બાટ પ્લે સ્ટડી ફૂડ એન્ડ સ્લીપ વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ, અને તે ચીડાયા વગર બાળકને સ્નાન કરાવે છે, રમાડે છે, અભ્યાસ કરાવે છે, ખવડાવે છે અને સુવડાવે છે. ઓકે, નેક્સ્ટ પેરેગ્રાફ તરફ આગળ વધીએ. ધ એન્જલ વેન્ટ રાઉન્ડ ધ મોડલ ઓફ ધ મધર વેરી સ્લોલી, દેવદૂત જે છે એ શું કરે છે, આ આદર્શ માતાના નમૂનાને ગોળ ગોળ આસપાસ ધીમે ધીમે ફરે છે. હી ટચ ઇટ એન્ડ સેડ ઇટ્સ ટુ સોફ્ટ, તે માતાને શું કરે છે, હી ટચ ઇટ એન્ડ સેડ ઇટ્સ ટુ સોફ્ટ,
તે તેને સ્પર્શ કરે છે અને કહે છે કે તે ઘણું શું છે સોફ્ટ એટલે અહીંયા નરમના ભાવાર્થમાં નહીં પણ શું થશે તે ખૂબ જ કોમળ છે. બટ વેરી ટફ સેડ ધ લોર્ડ એક્સાઇટેડ, ભગવાને ઉત્સાહિત સાથે કહે છે કે ભલે તે કોમળ છે પણ શું છે ઇટ વેરી ટફ, ટફ એટલે મજબૂત મનોબળવાળી છે. યુ કેન નોટ ઇમેજિન વોટ ડીસ મધર કેન ડૂ એન એન્ડ્યોર, ડૂ એટલે કાર્ય કરવું અને એન્ડ્યોર એટલે સહન કરવું. તમે આ માતા શું કરી શકે છે તેની તમે અને શું સહન કરી શકે છે તેની તમે કલ્પના કરી શકો નહીં. કેન ઇટ થિંક, દેવદૂત પૂછે છે શું તે વિચારી શકે છે, તો ભગવાન શું કહે છે નોટ ઓનલી કેન સી થિંક બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ સેડ ધ લોર્ડ. ભગવાને શું કહ્યું, થિંક એટલે માત્ર વિચારી શકતી નથી, રીઝન એટલે તાર્કિક કારણ અને કોમ્પ્રોમાઇઝ એટલે શું કરવું સમાધાન. તો ભગવાને કહ્યું એ માત્ર વિચારી શકતી નથી પરંતુ તાર્કિક કારણો અને સમાધાન પણ તે કરી શકે છે. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ, પ્રભાવિત થવો, દેવદૂત જે છે એ શું થયો પ્રભાવિત થયો હતો. હી વેન્ટ ક્લોઝર ટુ ધ મોડલ એન્ડ મૂવ હિઝ ફિંગર એક્રોસ ધ ચીક, ચીક એટલે ગાલ. તો તે એ આદર્શ માતાની નજીક જાય છે અને તેના ચહેરા ઉપર કે તેના ગાલ ઉપર આંગળીઓ ફેરવે છે. ચલો ફરીથી પાછું એક વખત જોઈ લઈએ. ધ એન્જલ વેન્ટ રાઉન્ડ ધ મોડલ ઓફ મધર વેરી સ્લોલી, દેવદૂત જે છે તે આદર્શ માતાના નમૂનાની નજીક ધીમે ધીમે ફરે છે. હી ટચ ઇટ એન્ડ સેડ ઇટ્સ ટુ સોફ્ટ, તે તેને સ્પર્શ કરે છે અને કહે છે તે ખૂબ જ કોમળ છે. બટ વેરી ટફ સેડ ધ લોર્ડ એક્સાઇટેડ, ભગવાન ઉત્સાહિત સાથે કહે છે તે ભલે કોમળ છે પણ મજબૂત મનોબળવાળી છે. યુ કેન નોટ ઇમેજિન વોટ ધીસ મધર કેન ડૂ એન્ડ એન્ડ્યોર, આ માતા શું કરી શકે છે અને શું સહન કરી શકે છે એની તમે કલ્પના કરી શકો નહીં. કેન ઇટ થિંક, દેવદૂતે પૂછ્યું શું તે વિચારી શકે છે. નોટ ઓનલી કેન સી થિંક બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ સેડ ધ લોર્ડ, ભગવાને કહ્યું એ માત્ર વિચારી શકતી નથી પરંતુ તાર્કિક કારણો કાઢે છે અને તેનું સમાધાન પણ કરી શકે છે. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ, દેવદૂત ખૂબ જ પ્રભાવિત થયો હતો. હી વેન ક્લોઝર ટુ ધ મોડલ, એ આદર્શ માતાના નમૂનાની નજીક જાય છે. એન્ડ મૂવ હિઝ ફિંગર એક્રોસ ધ ચીક, અને તેના ગાલ ઉપર આંગળીઓ ફેરવે છે. ઓ લોર્ડ, નેક્સ્ટ પેરેગ્રાફ, ઓ લોર્ડ હર આઈઝ આર લીકિંગ, અરે ભગવાન તેની આંખો તો ટપકે છે, ટપકે છે એટલે કે આંસુ પડે છે, રૂએ છે. હાઉ ડીડ ધીસ હેપન, આ કઈ રીતે બન્યું. ઇટ મસ્ટ બી અ ટીયર, ભગવાને કહ્યું કે આ આંસુ જ હોવા જોઈએ. આઈ હેડ નોટ પુટ ઇટ ડેર, મેં આંસુઓ શું કર્યા છે, મેં આંસુઓ મૂક્યા નથી. ઇટ ઇઝ અ મિરેકલ, મિરેકલ એટલે ચમત્કાર કહેવાય. તો લોર્ડ એક્સક્લેમ્ડ, ભગવાનને પણ એક્સક્લેમ્ડ એટલે નવાઈ લાગી. કારણ કે નવાઈ કેમ લાગી હતી, તો કારણ કે આ આંસુ જે છે એ ભગવાને મૂક્યા ન હતા. ભગવાને આદર્શ માતાનું સર્જન તો કર્યું પરંતુ એ સર્જનમાં ભગવાને જુદા જુદા 12 હાથાઓ આપ્યા, 6 હાથની જોડી જેને કહીએ, ત્યાર પછી 6 આંખો આપી જેને કહીએ આપણે, 3 આંખોની જોડી આપી હતી. તો ભગવાને એને બુદ્ધિ આપી છે જેનાથી તાર્કિક કારણો કરી શકે છે, સમાધાન કરી શકે છે, કોમળ છે છતાં બી મજબૂત મનોબળવાળી છે. તો આ માતા જે છે એ બધું છે પણ ભગવાને આંસુ ભગવાને મૂક્યા નથી. તો ભગવાનને પણ એક જાતનો ચમત્કાર લાગે છે કે આંસુ મેં મૂક્યા નથી તો આંસુ આવ્યા ક્યાંથી, જેથી ભગવાનને નવાઈ લાગે છે. બટ વોટ ઇઝ અ ટીયર ફોર માય લોર્ડ, ભગવાનને પૂછે છે દેવદૂત કે ભગવાન આ આંસુ શાના માટેના છે, તમે મૂક્યા નથી તો આંસુ કંઈક તો હશે ને, તો આંસુ શાના માટેના છે. તો ઇટ ઇઝ સમથિંગ યુનિક, એ કંઈક શું છે અજોડ છે. મે બી ઇટ ઇઝ ફોર પેઇન, પેઇન એટલે શું થાય દુઃખ. જોય, જોય એટલે ખુશી અથવા આનંદ. પ્રાઇડ, પ્રાઇડ એટલે થાય છે ગર્વ. ડિસઅપોઇન્ટમેન્ટ, ડિસઅપોઇન્ટમેન્ટ એટલે થાય છે નિરાશા.
लॉनलीनेस, लॉनलीनेस नो अर्थ थाय छे एकलता. द लॉर्ड एक्सक्लेम्ड, एक्सक्लेम्ड एटले समझावु, भगवान समझावता जणावे छे के ते कदाच दुख ना होई सके, खुशी ना होई सके, गर्व ना होई सके, निराशा ना होई सके के एकलता ना होई सके छे. आ आसो अलग अलग रीते होई सके छे. आम भगवाने देवदूत ने समझाव्यु. भगवाने आसो मुक्या नथी, तेम छता पण भगवान तेनु वर्णन करी सके छे के आसो साना मातेना हसे. चलो, व्हाट अ वंडरफुल क्रिएशन, केवु अद्भुत सर्जन. आ भगवाने आवु मातानु सर्जन कर्यु, बराबर ने? एटला माटे शरूआतमां मैं कीधुं हतुं जननीनी जोड़ सखी नहीं जड़ेले लो, माटे मां बीजा बड़ा वगड़ाना वा. तो आ काव्यनी अंदर आ रीते तमने माताना जे भगवाने जयरे सौ प्रथम पहली वक्त माता बनावी हसे त्यारे एने घणा बड़ा विचारों कर्या हशे. पुरुषनू जयरे भगवाने सर्जन कर्युं त्यारे भगवाने जेटला विचारों न करी एटला विचारों एने माताનું सर्जन कर्युं त्यारे कर्या हता. तो आ पाठनी अंदर एक आदर्श माता विषे आपणे वर्णन जोयुं. हवे आपणे एनी ग्लोसरी जे छे एना विषे वात करी लईए. ओके, चलो. पहलुं छे स्टे. स्टे एटले शुं थाय? બે અર્થ થાય. સ્ટે એટલે રોકાવવી થાય અને સ્ટે એટલે સહકાર આપવો પણ થાય છે. બીજું છે સૂઠ. સૂઠ એટલે શાંત, જેને કહેવામાં આવે છે કામ અથવા રિલીવ પેઇન. રિલીવ પેઇન એટલે દુઃખમાંથી થોડી રાહત મળવી. ત્યાર પછી છે કોન્સન્ટ્રેશન. કોન્સન્ટ્રેશન, ચલો. ત્યાર પછી છે કોન્સન્ટ્રેશન. કોન્સન્ટ્રેશન એટલે શું થાય? એકાગ્રતા. એકાગ્રતા એટલે કોઈ એટેન્શન, જેને આપણે કહીએ ધ્યાનપૂર્વક. ઓકે, એન્જલ. એન્જલ એટલે મેસેન્જર ઓફ ગોડ, ભગવાનનો સંદેશાવાહક, જેને આપણે દૂત કહીએ છીએ. અહીંયા આપણે શું કહીશું? દેવદૂત કહીશું. ઓકે, ત્યાર પછી છે લેપ. લેપ એટલે ખોડો, ગોડ. માતાની જે ગોડ ખોડો હોય છે તેની વાત કરે છે. ત્યાર પછી છે અતરિંગ. અતરિંગ એટલે બોલવું, ઉચ્ચારવું, જેને આપણે કહીએ છીએ સ્પીકિંગ અથવા સ્પીક. ત્યાર પછી છે ટફ. ટફ એટલે મજબૂત, સખત, મુશ્કેલ. ઓકે, તો એનો અર્થ થાય સિમિલર થાય છે હાર્ડ અથવા તો ડિફિકલ્ટ. ત્યાર પછી છે હીલ. હીલ એટલે ઉપચાર કરવો, જેને કહેવામાં આવે છે ક્યોર, બરાબર. ત્યાર પછી છે એન્ડ્યોર. એન્ડ્યોર એટલે સહન કરવું, જેને બિયર અથવા તો ટોલરેટ કહેવામાં આવે છે. ત્યાર પછી છે રીઝન. રીઝન એટલે કારણ. થિંક લોજિકલી એટલે કે તાર્કિક રીતે વિચારવું. ત્યાર પછી છે કોમ્પ્રોમાઇઝ. કોમ્પ્રોમાઇઝ એટલે સમાધાન કરવું, તો એડજસ્ટમેન્ટ કરવું થાય. ઓકે, ત્યાર પછી છે જીનિયસ. જીનિયસ એટલે હાઈલી ટેલેન્ટેડ, એટલે ઘણા બુદ્ધિશાળી, નિષ્ણાંત. ત્યાર પછી લીકેજ એટલે જેને આપણે કહીએ છીએ પ્રવાહી. મે બી, મે બી એટલે પરહેપ્સ, અને પરહેપ્સ એટલે કદાચ. ત્યાર પછી એક્સ્ટ્રેમલી. એક્સ્ટ્રેમલી એટલે ખૂબ જ, એટલે વેરી મચ. ઓકે, રિપ્લેસેબલ, તો ટુ બી યુઝ ઇન રિપ્લેસ ઓફ, એટલે કે બદલી શકાય તેવું. પઝલ. પઝલ એટલે મૂંઝાવું. મૂંઝાવું એટલે કન્ફ્યુઝડ. ત્યાર પછી છે માઇટી. માઇટી એટલે શક્તિશાળી. શક્તિશાળી એટલે પાવરફુલ. સ્ટાન્ડર્ડ. સ્ટાન્ડર્ડ એટલે ધોરણ કહીએ છીએ, તો આપણે ક્વોલિટી જેને કહેવામાં છે ગુણવત્તા. મોરેવર. મોરેવર એટલે વધુમાં. વધુમાં એટલે ઇન એડિશન અથવા એડિશનલી. ઓકે, રિફ્યુઝ. રિફ્યુઝ એટલે ના પાડી દેવી, તો સે નો, રિજેક્ટ, ડેની, આ બધા એનો અર્થ થાય છે સિમિલિયર, અસ્વીકાર કરવો. ઇરિટેટ. ઇરિટેટ એટલે ચીડાઈ જવું, જેને કહેવામાં આવે છે એનોય. ઓકે, રીઝન અગાઉ આવી ગયું છે. રીઝનના, રીઝન એટલે કારણ પર કહીએ છીએ, જેને આપણે કોસ પણ કહેવાય છે. ત્યાર પછી છે મિરેકલ. મિરેકલ એટલે ચમત્કાર, એમેઝિંગ, વન્ડરફુલ. ઓકે, યુનિક. યુનિક એટલે અનયુઝ્યુઅલ, અનકોમન, એક્સ્ટ્રેમલી, એક્સ્ટ્રાઓર્ડિનરી, જેને આપણે કહીએ છીએ વેરી સ્પેશિયલ, ખૂબ જ વિશિષ્ટ. ક્રિએશન. ક્રિએશન એટલે સર્જન થવું. સર્જન એટલે જેને કહેવામાં છે ઇનોવેશન. ઇનોવેશન એટલે સર્જન. એક્સપ્લેઇન. એક્સપ્લેન એટલે સમજાવવું, તો તું મેક ક્લિયર, સિમ્પ્લિફાય, ક્લેરિફાય એટલે સમજાવવું કહેવાય છે. ઓવર ટાઈમ.
ओवर टाइम એટલે કામ કરતા વધારેનો સમય જેને કહે છે એક્સ્ટ્રા ટાઈમ ત્યાર પછી છે કમેન્ટ કમેન્ટ એટલે ટીકા કરવી જેને કહીએ છે રીમાર્ક કમેન્ટ એટલે સૂચવવું પણ કહેવાય છે અને ટીકા કરવું પણ થાય છે ડિટેલ્સ ડિટેલ્સ એટલે માહિતી એટલે એનો અર્થ થાય છે પર્ટીક્યુલર ઓકે સિક્રેટ સિક્રેટ એટલે રહસ્યમય ભરેલું એટલે હિડન એટલે છુપાયેલું બીઠાય અનએક્સપ્રેસ એટલે વ્યક્ત ન કરવું અને શાંતિથી રાખી મૂકવું સિક સિક એટલે બીમાર બીમાર એટલે ઇલ ટીયર ટીયર એટલે આંસુ અને પ્રાઇડ એટલે ગર્વ અભિમાન ઈગો ઓકે તો બાળકો અહીં આપણે યુનિટ ફોરની જે થિયરી છે એ પૂરું કરેલ છે ગ્લોસરી પૂરી કરેલી છે નેક્સ્ટ જ્યારે લેક્ચર આવશે તો એમાં આપણી એને એક્સરસાઇઝ વિશે માહિતી મેળવેલી તો આ યુનિટ નંબર 4 જે છે એ અહીં પૂરો થાય છે હવે નેક્સ્ટ લેક્ચર જ્યારે આવશે લેક્ચર નંબર 82 ત્યારે આપણે એની એક્સરસાઇઝ વિશે વાત કરીશું તો બાળકો દરેક વિદ્યાર્થીને જય શ્રી કૃષ્ણ અને